हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। मारु नाम दिपेश छे। हूँ तमने केमिस्ट्री भणावुं छुं 11 साइंस अने 12 साइंस में। तो आपणे लास्ट 11 साइंस में शुं भणी रह्या था के लास्ट घणा बधा तत्व आवर्त कोष्टक में आवेला तत्व हाइड्रोजन थी नियम सुधीना तत्व भणी गया था। मीन्स के हाइड्रोजन हीलियम लिथियम बेरियम बोरोन कार्बन नाइट्रोजन ऑक्सीजन क्लोरीन अने नियम। तो ये दरेक तत्व में आपणे शुं भणी गया था के दरेक तत्व में जेटला परमाणु क्रमांक थोड़ी चर्चा कर विद्यार्थी मित्रों आपणे जोईए तो आ युनिट मां आपणे जोईए तो लास्ट मां आपणे जे पण तत्व छे नंबर 6 नंबर नो कार्बन, तो नंबर 6 नंबर नो कार्बन કેટલા બોન્ડ બનાવી શકે? ચાર જ બોન્ડ બનાવી શકે। તો લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું? કાર્બનની ચતુર્સંજકતા। તો એ લાસ્ટ કાર્બન આપણે જોઈએ તો કાર્બનની ચતુર્સંજકતા આપણે શું જોયું હતું કે કાર્બન પોતે ચાર હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જ્યારે બોન્ડ બનાવે છે ત્યારે સિંગલ બોન્ડ જોડે છે ત્યારે એમાં આપણને સિગ્મા પણ જોવા મળે છે। તો તે જ રીતે આપણે જોઈએ તો કાર્બનની આલ્કેન શ્રેણીમાં આપણે જોઈએ તો એમાં કાર્બન એક કાર્બન તો મિથેન, બે કાર્બન તો ઇથેન, પ્રોપેન, બ્યુટેન, આ રીતે જે પ્રમાણે કાર્બનની સંખ્યા વધતી જાય છે તે પ્રમાણે એનું નામ આવે છે। તે પ્રમાણે આપણે જોઈએ કાર્બનિક રસાયણવિજ્ઞાનમાં એની કેટલીક પાયાની સિદ્ધાંતો અને પદ્ધતિઓમાં આપણે જોઈએ તો પાઇ બોન્ડની કેટલીક લાક્ષણિકતાઓ। સૌ પ્રથમ આપણે જોઈએ તો કાર્બન કાર્બન વચ્ચે જો સિંગલ બોન્ડ હોય, આલ્કેન શ્રેણીની વાત કરીએ છીએ, આલ્કેન શ્રેણીમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો પાછળ જે પ્રત્યય લાગે છે આલ્કેન, તો આલ પ્લસ એન પાછળ કયા પ્રત્યય લાગે છે વિદ્યાર્થી મિત્રો? એન પ્રત્યય। તે જ પ્રમાણે જો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો આપણે પાછળ પ્રત્યય લાગશે ઇન સેકન્ડ, અને થર્ડ થર્ડ જોઈએ તો થર્ડમાં શું થાય છે? કાર્બન કાર્બન વચ્ચે ત્રિપલ બોન્ડ હોય તો ત્રિપલ બોન્ડમાં આઈ પ્રત્યય લાગશે, આઈ પ્રત્યય લાગશે। મીન્સ કે આલ્કાઇન એમ લખી શકીએ આપણે, આલ્કેન આલ્કીન આલ્કાઇન, શું કહી શકાય? શું કહી શકાશે? આલ્કેન આલ્કીન અને આલ્કાઇન। તો તે જ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે કાર્બન કાર્બન આ રીતે સિંગલ બોન્ડ ડબલ બોન્ડ ત્રિપલ બોન્ડમાં જોડાય છે ત્યારે આપણને પી કક્ષકોનું સંમિશ્રણ થઈને કેટલું સંકરણ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? જોઈએ તો જ્યારે સિંગલ બોન્ડ હોય, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, તો આપણને જોવા મળશે sp3 સંકરણ। કયું સંકરણ જોવા મળશે? sp3। ત્યાર પછી ડબલ બોન્ડ હોય તો આપણને જોવા મળશે sp2 સંકરણ, અને જો ત્રિપલ બોન્ડ હોય તો સંકરણ જોવા મળશે sp। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીશું પાય બંધોની કેટલીક લાક્ષણિકતાઓ। જ્યારે પણ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, ડબલ બોન્ડ હોય, ત્રિપલ બોન્ડ હોય, તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાન આપજો કે જ્યારે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો હંમેશા સિગ્મા બોન્ડ બનશે, અને જો ડબલ બોન્ડ હોય તો એક પાઈ બોન્ડ અને એક સિગ્મા બોન્ડ બનશે। તે જ રીતે જોઈએ આઈ માં ત્રણ બોન્ડ હોવાથી બે બોન્ડ પાઈ બોન્ડ હશે અને એક બોન્ડ સિગ્મા બોન્ડ હશે। તો એનું સંકરણ કઈ રીતે થયું હોય તે આપણે વધારે વિસ્તારથી ચર્ચા કરીશું। તો અહીંયા ધ્યાન આપીએ, નંબર 1 sp3 સંકરણ, sp3 સંકરણ મીન્સ કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોવો જોઈએ। તો જોઈએ કાર્બન અને હાઇડ્રોજન કોઈ પણ બીજો તત્વ હોય એ બીજા તત્વ સાથે સિંગલ બોન્ડથી જોડાયેલું હોય તો આપણને sp3 સંકરણ બને છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, કાર્બન 6 નંબરનો કાર્બન છે, એ પોતે ચાર સંયુક્ત ધરાવે છે, ચાર સંયુક્તમાંથી એ શું કરી શકશે? એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ડોનેટ કરશે અને એક બોન્ડ બનાવશે। તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ એક હાઇડ્રોજન છે અને આ કાર્બન છે, કાર્બન નો એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન એની સાથે સિંગલ બોન્ડ બનાવે છે,
हाइड्रोजन में से CH4 ना आपने कैसे किसको मीथेन तो क्या होता है मीथेन तो आपके कोई आकार बना सकते सम चतुष्फलक हो आ रहे थे ऐसे फिर संकरण में आपने सम चतुष्फलक का आकार जो हमारे अच्छे तो तय रहते विद्यार्थी मित्रों आपने ऐसे सीख गया कि कार्बन ने चार संयुक्तता छे और चार संयुक्तमांथी आपने जो है तो चार हाइड्रोजन साथ जोड़ाई छे और चार हाइड्रोजन साथ जोड़ाई छे तेज रीते यहां कार्बन एक आकार उत्पन्न करे छे जे आकार के स्थिति को आपने सम चतुष्फलक कहो तो विद्यार्थी मित्रों एस के सामने जोइए तो जो कार्बन कार्बन छे डबल बॉन्ड होय तो कार्बन कार्बन छे डबल बॉन्ड होय तो એમાં શું હોય ડબલ બોન્ડ માં એક બોન્ડ કયો હશે વિદ્યાર્થી મિત્રો પાઈ બોન્ડ હશે અને એક સિગ્મા બોન્ડ હશે તો તે પ્રમાણે જોઈએ તો એ પાઈ બોન્ડ ની રચના કઈ રીતે થાય છે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ ગયા એક જ કાર્બન હતો જ્યારે સેકન્ડ સ્ટ્રક્ચર sp2 સંકરણ માં આપણે શું જોઈશું બે કાર્બન હોવાથી કાર્બન આપણને ખબર 6 નંબર પર આવે છે જેટલા પરમાણુ ક્રમાંક તેટલા જ ઇલેક્ટ્રોન ની સંખ્યા તો આપણે જોઈએ તો સૌપ્રથમ એક ઇલેક્ટ્રોન પર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એક ઇલેક્ટ્રોન શું થશે 1s2 2s2 2p2 ઇલેક્ટ્રોન શું થશે 1s2 2s2 2p2 તો આપણને શું જોવા મળશે 2p2 માં ત્રણ કક્ષા આપણને જોવા મળશે કઈ કઈ 2px 2py અને 2pz તો ત્રણે ત્રણ કક્ષામાંથી જ્યારે કાર્બન ઉત્તેજિત અવસ્થામાં આવે છે ત્યારે અષ્ટકના નિયમ પ્રમાણે 1s કક્ષકમાં 1s2 કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને બાજુની કક્ષામાં ઓર્બિટલમાં જતો નથી પણ જ્યારે 2s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે લાસ્ટ લેક્ચરમાં શું ભણી ગયા હતા અમે તો 2 8 18 અને 32 પ્રમાણે બે ઇલેક્ટ્રોન કોઈ પણ તત્વ ના બે ઇલેક્ટ્રોન જો ભરાઈ જાય ત્યાર પછી બાકીના રહેતા ઇલેક્ટ્રોન શું કરી શકશે એક બીજા સાથે શેરિંગ કરી શકશે તો એ જ વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખવાની છે અહીંયા 1s2 2s2 2p2 તો 1s2 નો બે ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન 2p છેડમાં જશે મીન્સ કે ઓલરેડી અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે 2p 6 મીન્સ કે 6 ઇલેક્ટ્રોન 2p સમાવી શકે તો બે ઇલેક્ટ્રોન છે હજુ 4 ઇલેક્ટ્રોન ભરાઈ શકશે તો 2s માં નો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 2p ઝેડ કક્ષકમાં જશે તો એનું સ્ટ્રક્ચર આ રીતે થશે જો વિદ્યાર્થી મિત્રો કાર્બન તો કાર્બન માં શું જોવા મળશે આ આપણને જોવા મળશે આ રીતે અને કાર્બન કાર્બન sp2 બોન્ડ sp2 મીન્સ કે સિગ્મા બોન્ડ બનાવશે ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે સેમ આપણે જોઈએ તો જે ઉપરની જે લેયર છે બરાબર એ એક જ સમતલમાં હશે sp2 સંકરણમાં કાર્બન જ્યારે બોન્ડ બનાવશે ત્યારે એક જ લેયરમાં હશે તો શું કરી શકશે 2pz અને 2pz ઉપર અને નીચે ઓવરલેપિંગ કરીને પાઈ બોન્ડ બનાવશે શું બનાવશે પાઈ બોન્ડ તો કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બોન્ડ બનાવશે આ કયો બોન્ડ છે સિગ્મા બોન્ડ છે અને ઉપરનો કયો બોન્ડ છે પાઈ બોન્ડ તો સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ આપણે શું જોઈએ કે ઇન્ટરફેસ તો કાર્બન કાર્બન વચ્ચે જ્યારે ડબલ બોન્ડ હોય એક સિગ્મા બોન્ડ હોય અને એક પાઈ બોન્ડ હશે તે જ રીતે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ શું બનશે ઇચ બનશે ઇચ મીન્સ કે આર્કેન ગ્રુપ કેવો છે ઇચ પ્લસ ઇન જ્યારે ડબલ બોન્ડ હશે ત્યારે પ્રત્યેક અણુ લાગશે વિદ્યાર્થી મિત્રો ઇન જો બનશે તો આપણે તે જ પ્રમાણે જોયું તો ઇચ ઇન નામ આવશે અને જ્યારે એનો આકાર ની આપણે ચર્ચા કરીએ તો આપણને સમતલ્ય ત્રિકોણ જોવા મળશે બરાબર હવે થર્ડ પોઈન્ટ માં જોઈએ એસપી સંકરણ એસપી સંકરણ માં જોઈએ તો એસપી સંકરણ માં વિદ્યાર્થી મિત્રો જોઈ લો એસપી સંકરણ માં આની પ્રક્રિયા લાગે છે આની પ્રક્રિયા એટલે કે કાર્બન કાર્બન વચ્ચે ત્રિપલ બોન્ડ હશે ત્રિપલ બોન્ડ માં આપણે ચર્ચા કરી ગયા કે પાઈ બોન્ડ ની લાક્ષણિકતામાં બે પાઈ બોન્ડ હશે એક સિગ્મા બોન્ડ હશે તો વિદ્યાર્થી મિત્રો જો કાર્બન કાર્બન વચ્ચે આપણને ખબર કે એક જે બોન્ડ બને સિગ્મા બોન્ડ બને છે વચ્ચે અને ઓવરલેપિંગ કરીને જે પી જો આપણે ઇલેક્ટ્રોનમાં જે પી કક્ષા પી ઓર્બિટલ જોઈ ગયા તે જ પ્રમાણે અહીંયા જોઈએ તો 2p આ py pz ઓવરલેપિંગ કરીને ઉપર નીચે નીચે પણ અને ઉપર પણ ઇલેક્ટ્રોન શું કરશે આ કાર્બન માં એક ઇલેક્ટ્રોન આ કાર્બન માં એક
કે એક જ કાર્બનમાંના p કક્ષકના p ઓર્બિટલમાં બે ઇલેક્ટ્રોન બીજા કાર્બનના p કક્ષકના મિશ્રણને શું કરે છે જોડે છે બરાબર મીન્સ કે ઇલેક્ટ્રોનનું જોડાણ થાય છે ઉપર ઉપર મીન્સ કે p / z અને p / z પણ કાર્બનની સંખ્યા આપણે અલગ અલગ જોવા પડે છે આ કાર્બનમાં p / z અને બીજા કાર્બનની p / z શું કરે છે એક બીજા સાથે એટ્રેક્શન થઈને જે બોન્ડ બનાવે છે તે બોન્ડને આપણે પાઇ બોન્ડ કહીશું પાઇ બોન્ડ કહી શકીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કાર્બન ઇક્વલ બોન્ડ કાર્બન તો આપણે શું કહી શકીશું લાસ્ટ આપણે શું જોઈ ગયા કે આયન બદલાય છે તો જ્યારે પણ આયન બદલાતો હોય તો એને આપણે ઇથાઇન કહી શકીશું ઇફ ઇમેજ કે આયન ઇફ પ્લસ આયન લખો લખી શકીએ આપણે ઇફ प्लस आयन तो आपको नाम क्या आता है विद्यार्थी मित्रों इथाइन नाम से तो ये रेखीय बना से कई संबंध बना से अपन ने यहां रेखीय बना से जन आकार से अपन रेखीय आकार जुगा पड़ से तो विद्यार्थी मित्रों आज आपने शुरू करियो के कार्बन क्रस्ट निर्माण में पायन सिद्धांत पद्धति में फर्स्ट पॉइंट आपने लास्ट लेक्चर में पढ़ गया था कार्बन की चतुर्संयोजकता અને આજે આપણે શું ભણી ગયા પાઇ બોન્ડની કેટલીક લાક્ષણિકતાઓ પાઇ બોન્ડની લાક્ષણિકતા પણ આપણે શું જોઈએ કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ અને એ બંધોમાં આપણે પાઇ બોન્ડની લાક્ષણિકતા જોઈએ છે તો કાર્બન કાર્બન વચ્ચે કઈ રીતે પાઇ બોન્ડ બને છે એસપી સં એસપી થ્રી સંકરણમાં કઈ રીતે બને છે એસપી ટુ સંકરણમાં કઈ રીતે બને છે એસપી સંકરણમાં કઈ રીતે બને છે અને એનો આકાર કેવો હોય છે તેની આપણે આજે વિસ્તારથી ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો હજુ પણ આપણે આગળ અભ્યાસ કરીશું તો આજે આટલે આટલે સુધી આપણે રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના આપણે ઘણા બધા પાયાના સિદ્ધાંતો આપણે